અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીટોઈ ખાતે ઇસરો દ્વારા સ્પેસ એક્યુબ્યુઝનનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પેસ એક્યુબ્યુઝનમાં ઇસરોએ 50 વર્ષમાં કરેલ કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી। ટીટોઈની પીએમ કોઠરી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ સ્પેસ એક્યુબ્યુઝનમાં લોન્ચ વ્હીકલ ટેકનોલોજી, સેટેલાઇટ ટેકનોલોજી તથા દેશ માટે ઉપયોગી એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને શોધોની ઝાંખીઓ શાળાના બાળકોના પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી। વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ દ્વારા શરૂઆત કરવામાં આવેલી ઇસરો દ્વારા ભારતને અનેકવિધ ઉપયોગી શોધો કરી છે, જેને લઈ શાળાના વિદ્યાર્થીઓ આ શોધને જાણે અને ભવિષ્યમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવે સાથે તેની કારકિર્દી ઘડતર માટે મદદરૂપ થાય તેવા આશય સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। હું એનજે ભટ્ટ, હેડ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇસરો, અમદાવાદ। નમસ્તે। આજનું આ સાયન્સનું પ્રદર્શન, સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ખાતે આજે અમે આયોજન કરેલું છે। વિક્રમ સારાભાઈએ જ્યારે ઇસરોની સ્થાપના કરી અને ઇસરોની 50 વર્ષની જે કારકિર્દી છે એના સ્મરણો આ પ્રદર્શનમાં અમે લઈને આવ્યા છીએ। આ 50 વર્ષના ઇતિહાસમાં ઇસરોએ કરેલી પ્રગતિ, અલગ અલગ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી, સેટેલાઇટ ટેકનોલોજી તથા આપણા દેશ માટે ઉપયોગી એવા તમામ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તથા સંશોધનો જે ઇસરો દ્વારા થયેલા છે એની અહીંયા ઝાંખી આપવામાં આવેલી છે। બીજો ઉદ્દેશ્ય ખાસ કરીને અમારો આ પહેલો પ્રસંગ છે કોવિડ પરિસ્થિતિ પછી, એટલે નાના સેન્ટરથી અમે આ પાછી શરૂઆત કરેલી છે। આ અમારું મોબાઈલ એક્ઝિબિશન જે છે, જે અલગ અલગ સમયે અલગ અલગ સ્કૂલોમાં અમે જઈએ અને બાળકોને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રત્યે એક રસ કેળવાય, કારકિર્દીને ઘડતરમાં એમને શું જરૂર છે એ પ્રકારનું ગાઈડન્સ, એ રીતે અમે એક્ઝિબિશન વત્તા બાળકો સાથેનો વાર્તાલાપ તથા એમને કોઈ પણ પ્રશ્ન હોય એની સાથે અમે સંવાદ કરીએ છીએ। અને એક પ્રકારનો આ પ્રયાસ છે કે બાળકોના ભવિષ્યમાં વિજ્ઞાન, એના વિષયો પ્રત્યે રુચિ કેવી રીતે જળવાય અને સતત એમાં વધારો થાય એવો અમારો પ્રયાસ છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર નાગેન્દ્રસિંહ બિહોલા, હું ભારત વિકાસ પરિષદ મોડાસામાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજે ટીંટોઈ ખાતે ખૂબ સુંદર અવસર છે જેમાં ઇસરોના સાયન્ટિસ્ટ, કે જે આપણે ગૌરવ સમાન છે, ઇસરો ભારત દેશનું ગૌરવ છે, એ ઇસરોના સાયન્ટિસ્ટો ટીંટોઈના મહેમાન બન્યા છે પીએમ કોઠારી હાઈસ્કૂલમાં। અને આ સ્કૂલની અંદર ઇસરોએ જે 50 વર્ષ દરમિયાન જે કામગીરી કરી છે એના વિશે બાળકોને સમજાવશે, વત્તા આપણા જિલ્લામાંથી નવા સાયન્ટિસ્ટ તૈયાર થાય એ માટેનો અમારો પ્રયાસ છે। અને આ જે વૈજ્ઞાનિકો છે એ પણ બાળકોને સમજાવશે કે કઈ રીતે ઇસરોમાં જવું અને સાયન્ટિસ્ટ થવું અને દેશનું નામ રોશન કરવું, એ માટે અમે 5 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે। પહેલો દિવસ આજે ટીંટોઈમાં છે, બીજો જીતપુર, મેઢાસણ, બોલુંદ્રા અને સૈનિક સ્કૂલ ખેરંચા, ત્યાં 5મા દિવસે ત્યાં કાર્યક્રમ શનિવારે પૂર્ણ થશે। અને જિલ્લાના બાળકો આના સૌથી વધારે લાભ લે, સ્કૂલના બાળકો અને સાયન્ટિસ્ટ બનવા માટે પ્રેરાય એ માટે શિક્ષણ વિભાગ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ટીંટો હાઈસ્કૂલ અને ભારત વિકાસ પરિષદ અને ઇસરો અને અમદાવાદ આ બધાનો સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ રાખેલ છે। સ્પેસ વીકના સેલિબ્રેશનના ભાગરૂપે આજે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની ટીમ પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીંટોઈ અરવલ્લી ખાતે પધારેલ છે। આ વખતેના સ્પેસ વીકની થીમ છે વુમન ઇન સ્પેસ, દીકરીઓ આજે ક્યાંય પણ પાછળ નથી। અને જોઈએ તો બદલાતા સમય સાથે નોલેજની જે ડેફિનેશન કહીએ એ પણ બદલાઈ છે। આજે એક્સપિરિયન્સીસ અને સેન્સિટિવિટી આ બંનેનો સુભગ સમન્વય થાય એટલે જ્ઞાનનું સર્જન થતું હોય છે। અને અરવલ્લી જિલ્લાની દીકરીઓ તો કોઈ પણ ફિલ્ડ હોય, પછી સ્પોર્ટ્સ હોય, કલા હોય કે સાયન્સ હોય, દરેક ફિલ્ડમાં આગળ ને આગળ વધતી રહી છે। અને કોવિડના કપરાકાર પછી પહેલીવાર સ્પેસ એપ્લિકેશન સેન્ટરે અરવલ્લી અને એમઆઈ ટીંટોઈની પીએમ કોઠારી હાઈસ્કૂલને પસંદ કરી છે તે બદલ અરવલ્લી જિલ્લા વતી સ્પેસ એપ્લિકેશન સેન્ટરના આયોજકશ્રીઓનો હું આભારી છું। અને આજના કાર્યક્રમ બાદ અરવલ્લીના દીકરા અને દીકરીઓ સ્પેસ વિશે જાણે, કારણ માત્ર એક શબ્દ આપણે આકાશ લઈએ તો એના 22 મિનિંગ આપણા સંસ્કૃત ભાષામાં છે।
तो आज रीते अपना त्या स्पेस नॉलेज तो बहु सदियों पुराणु है, परंतु तेने आधुनिक टच में फेस लिफ्टिंग आपी अने जाने अने आवती कालना आ बर आजना बार वैज्ञानिकों काले स्पेस साइंटिस्ट बने तेवी शुभेच्छाओं। थैंक यू। ऋतुल प्रजापति, दिव्यांग न्यूज, अरवल्ली।